જામનગર ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા બુથ પ્રમુખોની બેઠક યોજાઈ. લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. વિરોધ પક્ષ, સરકારી વિભાગો, અધિકારીઓ, ઇલેક્શન કમિશનર વગેરે પોતપોતાની રીતે મતદાનના મહાપર્વને ઉજવવા માટે સજ્જ બની રહ્યા છે. અબ કી બાર 400 કે પારના લક્ષ્ય સાથે ભારતીય જનતા પૂરી તનતોડ મહેનત સાથે પ્રચારમાં જોડાય છે. ગુજરાતભરમાં ખૂણે ખૂણે પહોંચેલી લોકો વધુમાં વધુ મતદાન કરે અને ફરી એકવાર મોદી સરકાર રચાય તેવા પ્રયાસો અને પ્રચાર હાથ ધરાઈ રહ્યા છે. જામનગર બેઠક પરથી દેવભૂમિ દ્વારકાને જામનગર જિલ્લાના સફળ, ઉત્સાહી અને મહેનતુ તેમજ સતત કાર્યરત રહેતા મહિલા ઉમેદવાર પૂનમબેન માડમની લોકસભાના ઉમેદવાર માટે સતત ત્રીજી વાર પસંદગી કરવામાં આવી છે. જામનગર શહેર, જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બુથ પ્રમુખો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે બેઠક અર્થે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જામનગર પહોંચ્યા. તેમની સાથે બેઠક યોજી હતી. બુથ પ્રમુખો અને કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરાતા જીતના મંત્રોનો સંદેશ આપ્યો હતો. હાલમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ખંભાળિયા ખાતે સભામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઈ ઓસવાળ સેન્ટર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. પ્રવેશના દરવાજા પર જ સઘન ચેકિંગ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હતો. બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડાએ પ્રવચન દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તો આ પ્રસંગે શહેર પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા, મેરામણભાઈ ભાટુ, શહેર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખો, કોર્પોરેટર, મીડિયા પ્રવક્તા ભાર્ગવ ઠાકર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પેજ કમિટીના પ્રણેતા અને જેને સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓમાં એક નવો જોમ અને જુસ્સો ભર્યો છે એવા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં આજે જામનગર 12 લોકસભા સંસદીય ક્ષેત્રના ત્રણે ત્રણ જિલ્લા, એટલે કે જામનગર મહાનગર, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, આ ત્રણેય જિલ્લામાં જેટલા બૂથો આવેલા છે, આ બૂથ પ્રમુખોનો આજના કાર્યકર્તા સંમેલનમાં આ સંગઠનાત્મક બેઠક આજરોજ આપ જોઈ રહ્યા છો કે અહીં ઓસવાળ સેન્ટર ખાતે યોજાયેલી છે. અને એમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ બધા બૂથ પ્રમુખોને માર્ગદર્શિત કરવાના છે. આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માનનીય ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ, ક્લસ્ટરના પ્રભારી શ્રી ફળદુ સાહેબ, તમામે તમામ સાથે સાથ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, સૌ સંગઠનના લોકો અને બૂથ પ્રમુખો સાથે આજે જે કંઈ કાર્યકર્તાઓને પાટીલ સાહેબ માર્ગદર્શન આપશે, એ માર્ગદર્શનનું ભાથું લઈ અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ બૂથ પ્રમુખો જશે અને વધુમાં વધુ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય શ્રી પૂનમબેન વિજેતા થાય એ રીતે કામ કરશે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.